নমস্কার আচার্য, আজি আপনি চ্যাপ্টার 15 সম্ভাবনা না উদাহরণ 1 উদাহরণ 2 અને এই બંને ઉદાહરણોમાંથી આપણે પ્રાથમિક ઘટના કોની કહેવાય એ બાબતની સમજ આજે આ અભ્યાસમાં આપણે મેળવવાનું છે. તો કેવી રીતે આને ઉકેલવાના છે અને આપણે જ્યારે પરીક્ષામાં લખીએ ત્યારે પણ આપણું લખાણ કેવું હોવું જોઈએ, જે આદર્શ લખાણ કહેવાય, એ પણ આપણે એને લખીને તમને સમજાવ્યું છે. તો વિદ્યાર્થીઓ ચાલો આજે આપણો અભ્યાસ શરૂ કરીએ. તો પહેલું ઉદાહરણ છે કે સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે છાપ મળવાની સંભાવના શોધો તથા કાંટો મળવાની સંભાવના શોધો. હવે ગઈકાલના વિડીયોની અંદર આપણે આ બાબતને જોયું કે સિક્કાના પ્રશ્નોને આપણે કેવી રીતે ઉકેલીએ. તો એ બાબત માટે આપણે અહીંયા ધ્યાનથી વાંચીશું કે સિક્કાને એક વાર ઉછાળવાનો છે. ધ્યાનથી સમજો, સિક્કો એક વાર ઉછાળવાનો છે. જ્યારે આપણે સિક્કો એક વાર ઉછાળવાની વાત કરીએ ત્યારે આપણને એમાંથી મળતા શક્ય પરિણામોની સંખ્યા 2 છે. એટલે કે આપેલ પ્રયોગમાં શક્ય પરિણામોની સંખ્યા 2 હશે. 2 પરિણામ કયા હશે મિત્રો? એક હશે હેડ, બીજો હશે ટેલ. કારણ કે સિક્કો ઉછાળીએ તો કાં તો છાપ મળશે અથવા કાંટો મળશે, એટલે કે હેડ મળશે અથવા ટેલ મળશે. તો આપણે એ બાબતને ધ્યાન પર લઈએ અને ધારો કે ઘટના ઈ. હવે આપણે જાણી શું કે મેં તમને ગઈકાલ કીધેલું કે ગણિતની અંદર કોઈ પણ પ્રકારનું કામ આ ચેપ્ટર માટે આપણે ઘટના સ્વરૂપે લઈશું, બરાબર છે? અને આ ઘટનાનું નામ કંઈક આપવું પડે, કારણ કે એક જ દાખલાની અંદર ઘણી બધી સંભાવના શોધવાની હોય છે, ઘણી બધી ઘટનાઓની. ત્યારે જો આપણે ઘટનાનું કોઈ ચોક્કસ નામ આપી દઈએ તો આપણને એ સમજવામાં અને ઉકેલવામાં સરળતા પડે છે. તો ઘટનાનું નામ આપણા અંગ્રેજી મૂળાક્ષર એ થી ઝેડ સુધી કોઈ પણ કેપિટલ અક્ષર સ્વરૂપે તમે લઈ શકો છો. એવી ખાસ કોઈ જરૂરિયાત નથી કે ચોપડીના ઉદાહરણની અંદર કે મેં બોર્ડ પર જે લખ્યું છે એ જ ઘટનાઓને તમે ધારો. કોઈ પણ ઘટનાનું નામ તમે દાખલાની અંદર ધારી શકો છો. તો મેં અહીંયા જે ધાર્યું છે એ આ રીતે છે. ધારો કે ઘટના ઈ, સિક્કો ઉછાળતા છાપ મળે. કારણ કે આપણને પહેલી જ રકમની અંદર ઘટના શોધવાની કીધી છે, છાપ મળવાની સંભાવના છે. તો આપણે પ્રથમ છાપ મળવાની કે સંભાવના મળે છે એ ઘટના આપણે ધારીશું. તો ઘટના ઈ, સિક્કો ઉછાળતા છાપ મળે. તો જ્યારે ઘટના ઈ આપણે જોઈએ છે તે વખતે આપણે એ વિચારીશું કે હું સિક્કો ઉછાળું તે વખતે મને ઈ ઘટનામાં છાપ મળે, મતલબ કે છાપ મળે એની સંભાવના કેટલી, મતલબ કે એના પરિણામ કેટલા. તો એ પરિણામ માટે આપણે અહીંયા લખ્યું છે ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામ 1. એ કેટલા માટે કહેવાય? કારણ કે જ્યારે આપણે સિક્કો એક જ વખત ઉછાળવાનો છે તો એના ઉપર છાપ એક જ વખત મળશે, બરાબર છે? માટે આપણે અહીંયા લખ્યું છે ઘટના ઈ માટેના સાનુકૂળ પરિણામ 1 છે, બરાબર વિદ્યાર્થી? હવે એને સૂત્ર સ્વરૂપે આપણે સંભાવના શોધીએ. તો જોઈએ માટે PE, E એટલે જે ઘટના ધારી છે એનું નામ લખવાનું છે. E ને સાનુકૂળ પરિણામોની સંખ્યા એટલે કે આ જે લખ્યું છે, તથા શક્ય તમામ પરિણામોની સંખ્યા એટલે કે આ જે વિધાન લખ્યું છે એમાં આપે. તો ઉપર E ના સાનુકૂળ પરિણામ કેટલા છે? તો અહીંયા જે વિદ્યાર્થીઓ લખેલું છે 1, બરાબર છે? આ 1 જેને આપણે અહીંયા ઉપર અંશ માં દર્શાવીશું. અને જે શક્ય પરિણામોની સંખ્યા છે એટલે કે 2, જેને આપણે અહીંયા છેદ માં લખીશું. તો વિદ્યાર્થીઓ અહીંયા આપણે આ સમજ્યા કે આ ઘટના ઈ કેવી રીતે સંભાવનાના સ્વરૂપમાં આપણે શોધી શકાય છે. એ જ રીતે એ જ ઉદાહરણનો બીજો પ્રશ્ન છે, કાંટો મળવાની સંભાવના શોધો. તો કાંટો મળવા માટે પણ એ જ રીતે વિચારણા કરવી. કારણ કે સિક્કો જ્યારે એક વખત ઉછાળીશું ત્યારે કાંટો મળવાની સંભાવના પણ એક જ હશે. માટે આપણે હવે એ ઘટનાને બીજું કોઈ નામ આપીએ. તો અહીં લખ્યું છે ધારો કે ઘટના એફ,
सिक्को उछाड़ता टाटो में घटना एफ माटे सानुकूल परिणामों की संख्या एक है एक એટલે કે ભાઈ મેં હમણાં તમને જણાવ્યું કે સિક્કો એક જ વખત ઉછાળવાનો છે માટે એમાં આપણને કાંટો એક વખત મળવાની સંભાવના રહેશે માટે પીએફ એફ કેમ લખ્યું છે અહીંયા ગઈ કારણ કે આપણે જે ઘટના હવે એફ નામથી લીધી છે તો પીએફ બરાબર એફ ને સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં શક્ય તમામ પરિણામોની સંખ્યા બરાબર 1/2 જેમ અહીંયા લખ્યું છે એ જ રીતે આ છે બરાબર હવે આ ઉદાહરણની અંદર તમને સમજાવ્યું છે કે એક દાખલો જ્યારે આપણે ગણીએ છીએ તે વખતે આપણું આદર્શ લખાણ કેવી રીતે હોવું જોઈએ હવે એ જ રીતે ઉદાહરણ 2 નું છે ઉદાહરણ 2 ની વાત આ રીતે છે એક થેલામાં લાલ ભૂરો અને પીળો ત્રણ સમાન કદના દાણા છે એવું માની લઈએ કે આપણી પાસે એક થેલો છે અને આ થેલાની અંદર આપણને ત્રણ રંગના દડા એટલે કે લાલ પીળો અને ભૂરો આવા ત્રણ દડા એમાં મૂકેલા છે દરેકની સંખ્યા 1 છે બરાબર છે હવે આગળ લખાણ જો કૃતિકા થેલામાં જોયા વગર એક દડો પેલામાં થેલામાંથી યાદચ્છિક રીતે પસંદ કરે છે જ્યારે થેલામાંથી એક દડો યાદચ્છિક હવે તમારી જોડે આ શબ્દ વર્ણમાં છે યાદચ્છિકનો મતલબ શું યાદચ્છિક એટલે કોઈ ખાસ વિચાર કર્યા વગર કોઈ ખાસ વિચારનો મતલબ શું છે કે કોઈ એવો પક્ષપાત લેવાનો નથી કે મારો દડો લાલ જ હોવો જોઈએ કે મારો દડો પીળો જ હોવો જોઈએ આપણે આ વિચારણા કરવાની નથી આપણે થેલાની અંદર જોયા વગર હાથ મૂકવાનો અને જે દડો હાથમાં આવે એ સ્વીકારી લઈએ તો એ બાબતને આપણે યાદચ્છિક શબ્દથી કહી શકીએ તો યાદચ્છિકનો મતલબ હવે તમને સમજાવ્યો છે યાદચ્છિક એટલે કે જોયા વગર જે પણ આવે એને સ્વીકારે તો યાદચ્છિક રીતે પસંદ કરે છે તેને પસંદ કરેલ દડો એક પીળો હોય બે લાલ હોય અને ત્રણ ભૂરો હોય તેની સંભાવના શોધો તો હવે આપેલ આ પ્રયોગ માટે આપણે સંભાવના શોધીએ તો આમાં કુલ આપણે ત્રણ સંભાવનાઓ શોધવાની છે તેમાં થેલો જે છે એમાં કુલ દડાની સંખ્યા 3 છે એક લાલ એક પીળો અને ભૂરો માટે આપેલ પ્રયોગના શક્ય પરિણામો 3 છે આપણે પ્રથમ ઘટના માટે ધારો કે ઘટના વાય અહીંયા વાય છે પીળો દડો પીળો એટલે કે યલો તો એના સંદર્ભમાં વાય લીધેલો છે તમે આની જગ્યાએ કોઈ પણ નામ લઈ શકો છો કે ઘટના વાય પસંદ કરેલ દડો પીળો હોય માટે ઘટના વાય માટે સાનુકૂળ પરિણામની સંખ્યા 1 છે 1 એટલે કહેવાય કારણ કે થેલીની અંદર પીળા રંગનો દડો 1 છે માટે પી વાય બરાબર વાય ને સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં શક્ય પરિણામની સંખ્યા બરાબર વાય ના શક્ય પરિણામ 1 છે અને કુલ પરિણામોની સંખ્યા 3 છે તો 1/3 તો આ રીતે તમે આ આન્સરને અહીંયા મેળવી શકો છો હવે એ જ રીતે એના પછી સંભાવના 2 ધારો કે ઘટના આ પસંદ કરે દડો લાલ પસંદ કરે દડો લાલ લાલ છે એટલા માટે આપણે અંગ્રેજી માટે એને રેડ આ ઘટના તરીકે લીધી છે ઘટના આ માટે સાનુકૂળ પરિણામ 1 છે ઘટના આ માટે સંભાવના PR બરાબર ઘટના આ ને સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં શક્ય પરિણામોની સંખ્યા 1/3 બરાબર છે તે જ રીતે ત્રીજી સંભાવના ધારો કે ઘટના બી પસંદ કરેલ દડો ભૂરો હોય ભૂરો એટલે કે બ્લુ એટલે અહીં આપણે ઘટનાને બી તરીકે લીધી છે ઘટના બી માટે સાનુકૂળ પરિણામની સંખ્યા પણ 1 છે તમે મેં શરૂઆતમાં જ કીધું કે ભૂરા રંગનો પણ એક દડો છે લાલ રંગનો પણ એક દડો છે અને પીળા રંગનો પણ થેલીમાં એક જ દડો છે માટે દરેક માટે શક્ય પરિણામ સોરી સાનુકૂળ પરિણામ 1 મળે છે પીબી બરાબર બી માટે સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં શક્ય તમામ પરિણામોની સંખ્યા એટલે કે 1/3 આમ તમે જોઈ શકશો કે આ ઉદાહરણ માટે પણ આપણને આ 3/3 સંભાવનાઓ પ્રાપ્ત થાય છે હવે આપણે અહીંયા આ જોવાનું છે કે ખાસ જે બે ઉદાહરણ પરથી આપણને જે તર્ક મળે છે એ તર્ક શું છે એ આપણે હવે સમજીશું તો બંને ઉદાહરણની અંદર જે સમજવાનો જે મુખ્ય ભાગ હતો એ તમે અહીંયા જોડો આગલા ઉદાહરણો પણ આ જ રીતે હોય છે
પણ વિદ્યાર્થીઓ આ થોડા સહેલા ઉદાહરણો હતા કે જેનાથી આપણને આગલા ઉદાહરણો સમજવામાં વધારે સરળતા મળે છે. તો તમારે આવા ઉદાહરણોને વધારે ધ્યાનથી સમજી લેવા જોઈએ જેથી કરીને આગલા ઉદાહરણોની વધારે સચોટતાપૂર્વક સમજ મેળવી શકીએ. હવે આ બંને ઉદાહરણોની અંદર જે સંભાવનાઓ મળી છે એ સંભાવનાઓ પરથી આપણે પ્રાથમિક ઘટનાને સમજી શકીએ છીએ. કેવી રીતે છે તો જો વિદ્યાર્થીઓ પ્રાથમિક ઘટના કોને કહેવાય પહેલાં એ સમજીએ. જે ઘટનાના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય તેને પ્રાથમિક ઘટના કહે છે. બરાબર છે? પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો એક છે. એનો મતલબ શું છે? કે જેમ કે તમે આ ઘટના ઈ જોઈ, બરાબર છે, ઘટના ઈ માટેના સાનુકૂળ પરિણામ એક છે. એ જ રીતે એફ માટેના સાનુકૂળ પરિણામ પણ એક છે. તે જ રીતે અહીંયા વાય માટેના સાનુકૂળ પરિણામ એક છે. આર માટેનો સાનુકૂળ પરિણામ એક છે. બી માટેનો સાનુકૂળ પરિણામ એક છે. મતલબ શું? આપણે બંને ઉદાહરણની અંદર જે પ્રયોગ કર્યા છે એ બંને પ્રયોગની અંદર જે પ્રયોગનું પરિણામ મળે છે, પ્રયોગનું પરિણામ ધ્યાન રાખો, જે પરિણામ આપણે જોઈએ છીએ એ બધા જ પરિણામો એક જ છે, એક સરખા છે. માટે આ પરિણામોને આપણે પ્રાથમિક ઘટનાઓ તરીકે લઈ શકીએ છીએ. અને આ બાબત ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ, પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવના ધ્યાન રાખજો. ઘટનાઓની સંભાવના, અહીંયા ઘટનાની જ વાત થાય છે અને અહીંયા ઘટનાની સંભાવનાઓની વાત થાય છે. તો સંભાવનાઓનો સરવાળો એક છે, ધ્યાન રાખજો. ઘટનાનું જે પરિણામ છે એ સમાન હોય તો એને પ્રાથમિક ઘટના કહેવાય, અને જો એ પ્રાથમિક ઘટના હોય તો તમે એની સંભાવના શોધશો તો એ સંભાવનાનો જવાબ તમને હંમેશા એક મળશે. હવે જોઈએ કેવી રીતે. તો આપણે પ્રથમ આ જે ઉદાહરણ જે શીખ્યા એના માટે પીઈ અને પીએફનો સરવાળો કરી જોઈએ. ઉદાહરણ તરીકે, એટલે કે ઉદાહરણ એક પરથી જો આપણે આ રીતે કરીએ, પીઈ વત્તા પીએફ એટલે કે આ એક દૂત્યાંશ વત્તા આ એક દૂત્યાંશ, બંનેનો સરવાળો, બંનેનો છેદ સરખો છે એટલે લસા આપે એટલે ઉપર એક વત્તા એક, મતલબ કે બે ના છેદમાં બે બરાબર એક. એટલે મેં તમને જણાવ્યું કે પ્રયોગની અંદર જેટલી સંભાવનાઓ પ્રાપ્ત થાય છે પ્રાથમિક ઘટનામાં તે એક મળે છે. બરાબર છે? તે જ રીતે ઉદાહરણ બે પરથી જુઓ. ઉદાહરણ બે ની અંદર વાય આર અને બી ત્રણ ઘટનાઓની સંભાવના હતી. આ ત્રણેયનો સરવાળો આપણે કરીએ તો એક ના છેદમાં ત્રણ વત્તા એક ના છેદમાં ત્રણ વત્તા એક ના છેદમાં ત્રણ, ત્રણેયનો લસાઅ ત્રણ મળશે છેદનો એટલે કે ઉપર એક વત્તા એક વત્તા એક એટલે કે ત્રણ ના છેદમાં ત્રણ બરાબર એક. તો તમે જોયું કે આ પરિસ્થિતિમાં એટલે કે ઉદાહરણ બે ની અંદર પણ આપણને જે ત્રણે ત્રણ સંભાવનાઓ પ્રાપ્ત થઈ છે, બરાબર છે, એના પરિણામ એક જ સરખા છે. ધ્યાન રાખો, હું શું બોલું છું, પરિણામ એક છે અને તેઓની દરેકની સંભાવનાઓનો સરવાળો એક મળે છે. એટલે આના પરથી એટલો નિષ્કર્ષ આપણી જોડે મળી જાય કે જો કોઈ પ્રાથમિક ઘટના હોય અથવા પ્રાથમિક ઘટનાઓ હોય તો તેમાં તેમનો સંભાવનાઓનો સરવાળો એક જ મળે છે. ધ્યાન રાખો, પ્રાથમિક ઘટનાની અંદર બે ઘટનાનો સરવાળો હોઈ શકે, ત્રણ ઘટનાનો સરવાળો હોઈ શકે અથવા ત્રણથી વધારે ઘટનાઓ પણ હોઈ શકે, પણ જેટલી પ્રાથમિક ઘટનાઓ પ્રયોગની છે એ બધી જ પ્રાથમિક ઘટનાઓનો સરવાળો આપણને એક મળે છે. બરાબર છે વિદ્યાર્થીઓ? સમજાઈ ગયું તમને? તો હવે પછીના ઉદાહરણ માટે આપણે એના પછીના બીજા વિડીયોમાં આપણે મળીશું.